ગૃહમંત્રી રાજનાથસિંહના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતેના આગમનથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દીવ પ્રશાસન દ્વારા સુરક્ષાને લઈ કર્મચારીઓ તથા પત્રકારો સાથે એક મીટિંગ યોજાઈ હતી. સમગ્ર દીવ પ્રદેશને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, તેમજ ગૃહમંત્રીના આગમનને લઈ તમામ સ્થળોએ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અમારા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જાહેર કરી કે અમારે કેટામરીન ચલાવે છે મુંબઈ, દમણ, સુરત અને દીવ માટે. એ બી એનું સર્વે બી થઈ ગયું છે, એનું સર્વે ઓકે થઈ ગયું છે. બાકીનું જે અમારા એડમિનિસ્ટર શ્રી પ્રભુભાઈ પટેલની મહેનત ઘણી છે અમારી, એના થ્રુથી જ આજે જે હેલિકોપ્ટરની સેવા મળી રહી છે લોકોને, ને એક્ટિવ છે, કામ કરતા છે. એમનું બી આમંત્રણ હતું આદરણીય રાજનાથસિંહજીને લાવવા માટે, અમારું બી આમંત્રણ હતું, જનતાનું બી. અમે સક્સેસફુલ થઈ ગયા છે, આવે છે. ભારત કે માનનીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહજી દીવ આ રહે હૈ. 20 તારીખ કો પધારેંગે ઓર 21 તારીખ કો વો વાપસ જાયેંગે. 20 તારીખ કો યહાં પર આને કે બાદ ઉનકા કુછ જગહો પે વિઝિટ હૈ, જૈસે કે અપના ફોર્ટ, ખુખરી મેમોરિયલ ઓર નાયડા કેવ્સ. ઓર અગલે દિન ઉનકા ફંક્શન હૈ વણકબારા જેટી કે ઉપર, સમ્માન સમારોહ હૈ ઓર ગ્રામ પંચાયત કો સશક્તિકરણ કે સંદર્ભ મેં એક ફંક્શન રખા ગયા હૈ. ઓર માનનીય ગૃહમંત્રીજી યહાં કે લોકલ લીડર્સ, પોલિટિકલ લીડર્સ, ચૂંટાયેલા અધિકારી ઓર ઇન સબસે મુલાકાત કરેંગે.